સુરેન્દ્રનગરના થાનગઢમાં દર વર્ષે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન ભોળાનાથ ત્રિનેત્રેશ્વર મહાદેવના વિધિપૂર્વક પૂજન કર્યા બાદ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરસાદ વરસતો હોવા છતાં મોટી સંખ્યામાં ગ્રામીણ ઓલિમ્પિક રમત અને સંસ્કૃતિના પ્રતીક આ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાદરવા મહિનામાં કેવડા ત્રીજથી આ મેળાની શરૂઆત થાય છે અને ત્રણ દિવસ સુધી આ મેળો ચાલે છે. આ મેળામાં ગામે ગામથી હજારો લોકો મેળો માણવા માટે ઉમટી પડે છે, જેમાં આપણા દેશની અને ખાસ કરીને સોરઠની અને કાઠિયાવાડી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ભાતીગળ સંસ્કૃતિની સાથે અલગ અલગ પ્રકારની ગ્રામીણ રમતો પણ અહીંયા રમાય છે અને એક વખત તરણેતરનો મેળો જોવા માટે દૂર દૂરથી લોકો અવશ્ય સુરેન્દ્રનગર ખાતે પધારે છે. તરણેતરના મેળાની ભરત ગૂંથણવાળી છત્રી એ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને ખાસ કરીને વિદેશીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે અને આ છત્રીને પોતાની યાદગીરી રૂપે સાથે લઈ જાય છે. જગ પ્રસિદ્ધ દેવાધિદેવ મહાદેવ એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરનો આ લોકમેળો, આજે આ લોકમેળાનો શુભારંભ ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને શુભારંભ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ ચાલનારો આ મેળો દેશભરમાંથી અને દુનિયાભરમાંથી લોકો આ મેળાને માણવા માટે આવતા હોય છે અને આજે મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માનની શ્રી શામજીભાઈ ચૌહાણ, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ અનેક અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસના કામોનું પણ અહીંયા એક એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા પણ મલ્ટીમીડિયા શો અને એની સાથે સાથે વૈશ્વિક નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આ 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ 9 વર્ષ દરમિયાન જે વિકાસના કામો, અનેક કલ્યાણકારી યોજનાઓ જે સરકારે કરી છે એનું એક પ્રદર્શન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. અને આ મેળો એ પાંચાળનો પવિત્ર મેળો છે. આ પાંચાળની ધરા, ઝાલાવાડની ધરાનો આ ભાતીગળ મેળો અને અહીંયા ગ્રામીણ રમતો, જે આપણી પરંપરાગત જે રમતો છે એ રમતો પણ વિદ્યાર્થીઓ દ્વારા અને લોકો દ્વારા રમાવાની છે. અને આ મેળાની એક વિશેષતા છે કે અહીંયા પશુઓની પણ હરીફાઈ થાય છે, સાથે સાથે ધૂન મંડળો હોય, ભજન મંડળો હોય એની અનેક રાવટીઓ ધૂન અને ભજન કીર્તનની રમઝટ બોલાવતી હોય છે. અને આ વિસ્તારનું પરંપરાગત જે પોશાક છે, અનેક યુવકોને યુવતીઓ આ પોશાક પહેરીને પણ હરીફાઈમાં ભાગ લેતા હોય છે. અને દર વર્ષે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી આ મેળામાં આવતા હોય છે. એના ભાગરૂપે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અને સૌને પોતાનું પ્રેરક માર્ગદર્શન આપવાના છે. ત્યારે અમારા તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ અજુભા અને એમની ટીમ, અમારી આ પાંચાળની સમગ્ર ટીમ અને જિલ્લા વહીવટી તંત્રએ જે ખૂબ મહેનત કરી છે અને એ મહેનત આ મેળો દુનિયાના તમામ લોકો સુધી પહોંચે એના માટે અમારા મીડિયાના મિત્રો પણ પ્રસારણ કરી રહ્યા છે, ત્યારે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું.